વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ ગરનાળામાં વગર વરસાદે ગંદા પાણીનો ભરાવો થતા રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વલસાડના મોગરાવાડીના રેલવે ગરનાળામાં મોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં પાણીનો ભરાવો થતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીથી ગરનાળું પાસ કરી રહ્યા છે। આ અંગે પાલિકામાં રજૂઆત કરાતા પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે। મોગરાવાડી રેલવે ગરનાળા નંબર 329 જે મોગરાવાડીથી કેરીમાટી તરફ જાય છે, તેમાં પશ્ચિમ ભાગની અંદર આગળના ભાગે લગભગ 18 ફૂટ પહોળાઈમાં અને 30 ફૂટ લંબાઈમાં એટલા મોટા ખાડા પડી ગયા, જેના લીધે કેટલાક વાહન વ્યવહાર સ્કૂટરો ને એ બધા પડી જતા હતા। અને હાલના સમયે એની અંદર ડામર બી નહીં થઈ શકે અને સિમેન્ટ કોંક્રીટનો માલ બી નહીં રાખી શકાય, કારણ કે વાહન વ્યવહાર સતત ચાલુ રહે। સિમેન્ટ કોંક્રિટ રાખીએ તો એને માટે 15 દિવસ રસ્તો બંધ કરવો જોઈએ, જે અશક્ય છે। તેથી અમે તાત્કાલિક ધોરણે એટલા 3 બ્રાસ જેટલા ફ્યોર બ્લોક નાખવાની કામગીરી કરી રહ્યા છે, અને એનાથી લોકોને રાહત રહેશે, વાહન વ્યવહાર જવામાં તકલીફ નહીં પડશે। અને એટલા ખાતર અમે વિનંતી બી કરી છે ટાઉન ઓફિસ તરફથી કે 3 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલતા બંધ છે। 2 વ્હીલર એક સાઈડનું કામ કરીએ ત્યારે 2 વ્હીલર ત્યાંથી પાસ થશે, પછી બીજી સાઈડનું કરીએ ત્યારે બીજી બાજુ થશે। અને 2 વ્હીલર તથા તમામ લોકો સહકાર આપે એવી નમ્ર વિનંતી છે, કારણ કે આ જે કંઈ કામ ત્યાં થઈ રહ્યું છે એ લોકોના હિત માટે, લોકોની સુવિધા માટે જ થઈ રહ્યું છે। અને અમારા સતત આ વિસ્તારના સભ્યોના સહકારથી અને નગરપાલિકાના કર્મચારીઓના સહકારથી આજે આ કાર્ય પૂરું થશે, જેનાથી લોકોને રાહત રહેશે।